नमस्कार, नर्मदा समाचार में आपनु स्वागत छे। सर्वप्रथम જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પરથી પૂરનું સંકટ દૂર થયું, નદીના પાણી ઓસરતા જળસ્તરમાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 20 ફૂટ પાણી ઉતર્યા। ભરૂચ અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસર્યા બાદ સતત બીજા દિવસે સફાઈ અભિયાન, રોગચાળો ન ફાટે તે માટે દવાનો છંટકાવ કરાયો। પૂરના પાણી ઓસરતા વિઘ્નહર્તાની મૂર્તિઓ પણ બહાર નીકળી આવી, સ્થાનિકોએ મૂર્તિઓ એકત્રિત કરી પુનઃ વિસર્જિત કરવાની તૈયારીઓ આરંભી। પૂરના પાણી ઓસર્યા બાદ ખેડૂતોએ નુકસાનીનો ક્યાસ કાઢવાની કરી શરૂઆત, હજારો એકર જમીન પરનો ઊભો મોલ નષ્ટ, સરકાર ઝડપથી સહાય પહોંચાડે તેવી માંગ। સરદાર સરોવર નર્મદા ડેમ 100% ભરવાની મંજૂરી બાદ આજે 97% ડેમ ભરાયો, ડેમની સપાટી 135 મીટરને પાર। ભરૂચનું કસક ગરનાળું વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ રહ્યું, સમારકામના હેતુસર લેવાયો નિર્ણય। વાહન વ્યવહાર ડાયવર્ટ કરાતા ભૃગુરેશી ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો। પોઝિટિવ કેસ સાથે ભરૂચમાં કુલ કેસ 1558 પર પહોંચ્યા, તો કોવિડ સ્મશાનમાં અનેક ચિતાઓને અંતિમ સંસ્કાર કરતા સ્વયંસેવકો। આરોગ્ય વિભાગના ચોપડે મૃત્યુ આંક હજુ પણ સ્થિર। નર્મદા નદીના જળસ્તરમાં ધરખમ ઘટાડો થતા નર્મદા નદીમાં આવેલ પૂરનું સંકટ ટળ્યું છે। 3 દિવસ સુધી નર્મદાના પૂરના પાણીએ જિલ્લાના અનેક ગામોને ધમરોળ્યા હતા। નર્મદા નદીમાં 3 દિવસ સુધી પૂરની સ્થિતિ રહી હતી। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને તેના કારણે નર્મદા નદીનું જળસ્તર 35 ફૂટ નજીક પહોંચ્યું હતું। નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા અને મોટા પાયે નુકસાન થયું હતું। સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતું હતું, તો બીજી તરફ સામી પૂનમ આવવાથી વધુ નુકસાન થાય તેમ લાગી રહ્યું હતું। પરંતુ સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવક ઓછી થતાં પૂરનું સંકટ ટળ્યું હતું અને તબક્કાવાર પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી। આજે નર્મદા નદીની સપાટી 15 ફૂટથી પણ નીચે પહોંચી હતી અને 24 કલાકમાં નર્મદા નદીમાં 20 ફૂટ જેટલા પાણી ઉતરતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। નર્મદા નદીમાં પાણી ઉતરતા હવે નુકસાનીનો ક્યાસ કાઢવાની શરૂઆત કરવામાં આવી છે। ભરૂચ નજીક નર્મદા નદીમાં સતત 3 દિવસ સુધી પૂરની પરિસ્થિતિ રહ્યા બાદ પાણી ઓસરવાની શરૂઆત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં આજે સતત બીજા દિવસે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। સરદાર સરોવર ડેમમાંથી સતત 3 દિવસથી પાણી નર્મદા નદીમાં થાલવવામાં આવતું હતું અને તેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવી 10 ફૂટ ઉપરથી વહી રહી હતી। નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ કરીને ભરૂચ શહેરના ફુરજા, દાંડિયા બજાર, કટોપુર બજાર સહિતના વિસ્તારોમાં બોટ ફરતી થઈ ગઈ હતી। નર્મદા નદીમાં પાણી ઉતરતા અનેક વિસ્તારોમાં ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું, જેની સફાઈ કરવાનું બીડું નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવ્યું હતું। આજ રોજ સતત બીજા દિવસે પણ વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈ અભિયાન ધરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। આજે કટોપોર બજારમાં રેલના પાણી આવ્યા છે, હવે એ ધીરે ધીરે ઉતરે છે, પરંતુ કટોપોર બજારમાં એટલી ગંદકી થઈ ગઈ છે, દરેક વેપારીઓની દુકાનોમાં 2-2, 3-3 ફૂટ કાદવ, અને એ કાદવ સાફ કરવા માટે જે કટોપોર બજારમાં પાણીના નળ હતા તેમાં પાણી પણ બંધ થઈ ગયું। મારી નગરપાલિકાથી ગુજારિશ છે કે નળ તાત્કાલ ધોરણે ચાલુ કરાવો, પાણી ચાલુ કરાવો। બીજું કે જે એમણે કર્મચારી મોકલેલા છે એ વ્યવસ્થિત સાફ કરે છે, પણ એ 4-5 કર્મચારી છે, એટલાથી કામ નહીં થાય। કમસે કમ 25-40-50 માણસો જોઈશું તો જ આ કટોપોર બજાર 4 રસ્તા સાફ થાય એવું છે, કારણ કે એટલી ગંદકી છે। અને બીજું નગરપાલિકાથી ગુજારિશ છે, તાત્કાલ એમને સેનિટાઈઝર અને DDT પાવડર જે કઈ દવા છંટકાવ છે તે તત્કાલ કરો, વરના આ બજારથી રોગનો ફેલાવો થાય એવું છે। નર્મદા નદીમાં પૂરના પાણી ઓસરી ગયા બાદ ભગવાન ગણેશજીની મૂર્તિઓ પણ બહાર નીકળી આવી હતી, જો કે સ્થાનિકોએ આ મૂર્તિઓ એકત્રિત કરી પુનઃ વિસર્જન કર્યું હતું। શ્રીજી મહોત્સવ હાલમાં જ પૂર્ણ થયો છે અને ભગવાન શ્રીજીની મૂર્તિઓને કેટલાક શ્રદ્ધાળુઓએ નદીમાં વિસર્જિત કરી હતી। તે સમયે નદીમાં પૂરના પાણી મોટા પ્રમાણમાં હતા, પરંતુ અચાનક જ પૂરના પાણી ઓસરી ગયા હતા અને આજે બપોર સુધીમાં સપાટી 15 ફૂટ પર પહોંચી હતી, ત્યારે પૂરના પાણીમાં ગણેશજીની કેટલીક મૂર્તિઓ પણ બહાર નીકળી ગઈ હતી અને નદી કિનારે ખંડિત અવસ્થામાં જોવા મળી હતી। ત્યારે સ્થાનિકોએ આ મૂર્તિઓ એકત્રિત કરી તેનું નર્મદા નદીમાં પુનઃ વિસર્જન કરવાની તૈયારીઓ આરંભી હતી અને ભગવાન સાથેની આસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો કર્યા હતા। નર્મદા નદીમાં સર્જાયેલ પૂરની સ્થિતિના કારણે જિલ્લાની હજારો વિંગા ખેતીને નુકસાન થવા પામ્યો છે। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે
અને હવે ખેડૂતો સરકાર પાસે આસ લગાવી બેઠા છે। નર્મદા નદીમાં 3 દિવસ સુધી પૂરની સ્થિતિ રહી હતી અને નર્મદા નદીનું જળસ્તર 35 ફૂટ સુધી પહોંચી ગયું હતું। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જગડિયા તથા ભરૂચ તાલુકાના અનેક ગામોની સીમમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ભરૂચ જિલ્લામાં ખાસ કરીને બાગાયતી ખેતી કરવામાં આવે છે અને કેળા, શેરડી, કપાસ, શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે। નર્મદા નદીમાં આવેલ પૂરનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોની હજારો એકર જમીન પરના પાક નષ્ટ થઈ ગયો હતો અને તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે। હાલ પૂરના પાણી ઓસરી ગયા છે ત્યારે ખેડૂતોએ પણ તેઓને થયેલ નુકસાનીનો ક્યાસ કાઢવાની શરૂઆત કરી દીધી છે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવા માટેની જાહેરાત તો કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને ઝડપથી સહાય મળે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે। પાણી આવતા આખી ખેતી બરબાદ થઈ ગઈ છે। રાજ્ય સરકારે અમને આપેલી સહાય અમારા સુધી જલ્દીમાં જલ્દી તકે પહોંચે એવી અમે આશા રાખીએ છીએ। નર્મદા નદીનું જળસ્તર વધતા જૂના છાપરા ગામની અંદર પાણી રેલ રૂપે આવ્યું છે। અહીંયા ખેતીની અંદર, ખેતરને અને ગામની અંદર પાણી ફરી વળ્યા છે। અહીંયા મુખ્યત્વે કેરનો પાક લેવામાં આવે છે તો હજુ પણ 2 સપ્ટેમ્બર થઈ બધા ખેતરની અંદર પાણીનો ભરાવો હજુ છે। સરદાર સરોવર ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીને કારણે 3 દિવસ સુધી ભરૂચમાં પૂરની પરિસ્થિતિ રહી હતી, જેને કારણે ખેડૂતોને ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે। આપણી સાથે કેટલાક ખેડૂતો છે, આવો એમની સાથે વાત કરીએ। શું નામ છે? ભરતભાઈ પાટણવાળિયા, કાસિયા। ભરતભાઈ, શું હાલત છે અત્યારે ખેતી? એમ જોવા જઈએ તો આ નદીના અંદર પૂર આવવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા, કારણ કે કોઈ પણ ખેડૂતની જમીનનો ઊભો પાકને 100% નુકસાન થઈ ગયું છે। વધારે પડતું કેળ અને શાકભાજી વધારે બનાવતા અમારા ત્યાંના ખેડૂતો છે, તો બધા ખેડૂતો ગત વર્ષે પણ આ રેલ આવી, આ વર્ષે પણ આવી, પણ આ વર્ષે બહુ વધુ પાણી આવવાથી 100% ખેડૂતોને સંપૂર્ણ ખેતીનો પાક નાશ થઈ ગયેલ છે। અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીએ। શું હાલત છે કાકા આપના ખેતર? બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે। શું માંગ છે આપની ખેતર? માંગતા ખેડૂતો માગે માગીને થાય, ખેડૂતોને કોણ આપે છે? 17 વર્ષથી આવું થાય છે, સરકારી કોઈ પણ મદદ થાય એટલે ખેડૂત બીજે આવતી ખેતી માટે, હા આવતી ખેતી માટે કંઈ મદદ કરે, બીજું તો શું, તુવેર છે, રીંગણી છે, કેળ છે, બગાયત ખેતી કરતા હતા એ બધું જતું રહ્યું, 100% નુકસાન છે। હા, જો 100% નુકસાન છે, ખેડૂતોની માંગણી છે કે સરકાર એમને કંઈક વળતર આપે અને આવતા વર્ષે નવી ખેતી કરવામાં એમને સહાયરૂપ થાય। વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર। નર્મદા ડેમ ખાતે દરવાજા લગાવાયા બાદ તેની અંતિમ સપાટી સુધી પાણી ભરાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા આજ રોજ ડેમને 97% સુધી ભરવામાં આવ્યો હતો। નર્મદા ડેમ ખાતે દરવાજાઓ લગાવ્યા બાદ તેની ઊંચાઈ 138.68 થઈ ગઈ છે। જો કે હાલ સુધીમાં નર્મદા ડેમને આખો ભરવામાં આવ્યો નથી અને દરવાજા ખોલી તેમાંથી પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતું હતું। જો કે 2 દિવસ અગાઉ નર્મદા ડેમની સપાટી વધારી તેને આખો ભરવા માટેની મંજૂરી સુપ્રીમ કોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે, જેના પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું હતું અને ડેમ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી। આજ રોજ ડેમને 97% સુધી ભરવામાં આવ્યો હતો અને ડેમની સપાટી 135 મીટરની ઉપર ગઈ હતી, ત્યારે સરદાર સરોવર ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે। ભરૂચનું કસક ગરનાળું વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ રહ્યું હતું। ગરનાળાના સમારકામ માટે ગરનાળું બંધ રાખવાનો નિર્ણય બાદ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સમાન શહેરના કસક ગરનાળાને આજનો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ગરનાળામાં સમારકામના પગલે રેલવે વિભાગે નોટિસ ઇસ્યુ કરી હતી, જેના પગલે ગરનાળું આજનો દિવસ બંધ રહ્યું હતું। કસક ગરનાળું બંધ રહેતા વાહન વ્યવહારોને ભૃગુ ઋષિ ઓવરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહન ચાલકોનો સમય બગડ્યો હતો। ગત રોજ કસક ગરનાળામાં ટેમ્પો ભટકાતા એંગલ તૂટી પડી હતી। ભરૂચ જિલ્લા પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા બાયોડીઝલના નામે ડુપ્લિકેટ કેમિકલ ડીઝલ વેચાઈ રહ્યું હોવાનો આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં સ્વદેશી બાયોડીઝલના સંચાલકો બાયોડીઝલના નામે ડુપ્લિકેટ કેમિકલયુક્ત ડીઝલનું વેચાણ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ડુપ્લિકેટ બાયોડીઝલના વેચાણને પગલે સરકારના ટેક્સમાં નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ કરાયા છે અને આ ડુપ્લિકેટ ડીઝલને કારણે લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું હોવાના ઉપરાંત બાયોડીઝલના નામે આવા વિક્રેતાઓ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એ લોકો સાચા અર્થમાં બાયોડીઝલનું વેચાણ કરતા જ નથી,
परंतु केमिकल डीजल એટલે કે જેમ દૂધ અને દહીં ડુપ્લિકેટ બનાવીને જે વેચાણ થાય છે એ જ પ્રમાણે આ બાયોડીઝલનું પણ ના નામે માત્ર ને માત્ર કેમિકલ ડીઝલ કે એના અન્ય કેમિકલો સાથે ભેળવી અને આ વેચાણ થઈ રહ્યું છે. આને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને બંનેને ટેક્સીસમાં ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે આ જે બી 100% નંબરનું જે બાયોડીઝલ વેચાવું જોઈએ એની જગ્યાએ આ ભળતું બી ડીઝલ વેચાવાને કારણે પ્રદૂષણ પણ વધે છે અને સાથે સાથે લોકોના નાના મોટા વાહનો જે છે એ વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે અને આગામી દિવસોની અંદર આ રીતે થતાં પ્રજાને પણ નુકસાન છે, પ્રજા સાથે સાથે દેશને પણ નુકસાન છે. અંકલેશ્વરમાં સલૂન સંચાલકને વીજ કંપની દ્વારા 5.70 લાખનું વીજ બિલ ફટકારતા વીજ કંપનીની મોટી બેદરકારી સામે આવી છે. અંકલેશ્વર ખાતે રહેતા ગિરીશભાઈ ભગવાનભાઈ વાળંદ શ્રી માતૃ સલૂન એન્ડ સ્પા ચલાવે છે. જીઓની દુકાનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂપિયા 5.70 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે, જેને પગલે સલૂન સંચાલક સહિત પરિવારજનો ચિંતાતુર બન્યા છે. 5.70 લાખનું મસ મોટું વીજ બિલ વીજ કંપની ફટકારતા ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ બિલ કયા હિસાબે ફટકારવામાં આવ્યું છે તે અંગે સલૂન સંચાલક પણ દુવિધામાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે વીજ બિલ પેન્ડિંગ રાખી હાલ વીજ કંપની દ્વારા બમણા વીજ બિલ ફટકારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દુકાનનું બિલ 3,35,27 આજુબાજુ આવતું હતું. અત્યારે હા જીબીમાં રજૂઆત કરવી પડશે કે શું રીડિંગ લખવાની ભૂલ છે કે પછી કઈ રીતના બિલ બન્યું છે કે ટેકનિકલ પ્રોબ્લેમ છે કંઈ. પરિસ્થિતિ અત્યારે કોરોનાના લીધે મહામારી ચાલે છે તો ધંધો એટલો છે નહીં અને બિલ આવી ગયું એનાથી અમે સતત 18-19 કલાકથી અમે ચિંતામાં છે કે આવાનું કરવું શું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 અને 8માં ભર ચોમાસે પાણીની સમસ્યા સર્જાતા નગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં પાણીની જર્જરિત ટાંકી ધરાશયી થતા સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તો આવી જ રીતે વોર્ડ નંબર 8માં પણ પાણીની સમસ્યા વગરતા સ્થાનિક આગેવાન ધીરેન કટારિયા દ્વારા સ્થાનિકોને ટેન્કર મારફતે પાણી પુરવઠો પહોંચાડવાની નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ટેન્કર મોકલી સ્થાનિક લોકોને પાણી પુરવઠો આપવામાં આવ્યો હતો. નર્મદા નદીમાં સર્જાયેલ પૂરની સ્થિતિના કારણે જિલ્લાની હજારો વિંગા ખેતીને નુકસાન થવા પામ્યો છે. ખેડૂતોના ઊભા પાકમાં પાણી ઘૂસી જતા ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને હવે ખેડૂતો સરકાર પાસે આસ લગાવી બેઠા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલ પાણીને પગલે નર્મદા નદીમાં ભારે પૂર આવ્યા હતા. આ પૂરમાં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં પૂરના પાણીને પગલે તારાજી સર્જી હતી. આ પૂરના પાણીમાં લોકોની ઘરવખરી અને ખેતીના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની હાલત દયનીય બની છે. ત્યારે પૂરના પાણી ઓસરતા બોરભાઠા બેટ, સરફુદ્દીન, ખાલપિયા સહિતના ગામની સીમમાં આવેલ ખેતરોના ઊભા પાકને નુકસાન થયું છે અને ગામોમાં ભારે નુકસાન થયું છે. પૂરમાં લોકોનો સામાન તણાઈ ગયો છે અને લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે સરકાર પૂરગ્રસ્ત લોકો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બધું બહુ નુકસાન છે સાહેબ. હવે કેટલા દાડાથી અમે કામ ધંધો કશું ચાલતો નહીં, પાણી બધું ભરાય છે ખેતરોમાં, અમે ભૂખે મળીએ છે. બધાને ત્યાંથી પૈસા લાવી લાવીને ઉઢાળ કરીને ખાય છે, શું કરીએ. કેટલા ઘરોનું નુકસાન થયું છે? ખાસા ઘરોનું, બહુ ઘરોનું નુકસાન છે. બીજા દીવીના આવડિયામાં પડેલા છે. તંત્ર થયા કોઈ તમને કઈ સહાય કઈ આપવામાં આવ્યું છે? કોઈ કઈ શું હાલવા આવતું નહીં અમને. તમારી માંગ શું છે? અમારી માંગ શું છે? સરકારને અમને મદદ કરો. અમારે શું બીજી માંગ છે? અમારા ઘર તૂટી ફૂટી જ્યાં તે મદદ કરો. અમારા ઘર બાંધ્યા લો, અમારે બીજું કઈ જોઈતું નહીં. નર્મદા નદીના પૂરમાં ગુજરાતનું એકમાત્ર કોવિડ સ્મશાન દુબાણમાં ગયું હતું. જોકે પાણી ઉતરતા સ્મશાનની સાફ સફાઈ કરી તેને અંતિમ ક્રિયામાંથી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં આવેલ પૂરના કારણે નર્મદા નદીના કિનારે બનાવાયેલ એકમાત્ર કોવિડ સ્મશાન પાણીમાં ગરક થઈ ગયું હતું અને સ્વયંસેવકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. કોરોનાના કારણે અથવા તો શંકાસ્પદ કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓની અંતિમ ક્રિયા ક્યાં કરવી તે પ્રશ્ન ખડો થયો હતો. જો કે પૂરની સ્થિતિના કારણે હંગામી સ્મશાન પણ ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ સ્મશાન પાણીની બહાર નીકળ્યું છે અને સ્વયંસેવકો દ્વારા તેની સાફ સફાઈ કરી તેમાં અંતિમ ક્રિયા માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ બાદ ખેડૂતોને થયેલ નુકસાન અંગે ચર્ચા વિચારણા કરવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ખેડૂતોની મુલાકાત લીધી હતી.
નર્મદા નદીમાં પૂર આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. અનેક ગામો એવા છે જેઓની પૂરેપૂરી જમીન પૂરના કારણે નષ્ટ થઈ ગઈ છે અને ઊભા મોલ બળીને ખાક થઈ ગયા છે. ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના મત વિસ્તારના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેઓને થયેલ નુકસાની અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાંત સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે તે સહાય પણ ખેડૂતોને જલ્દીમાં જલ્દી મળે તેવા પ્રયત્નો કરવા અંગેની સંત્વના આપી હતી. બહુ કાળી મજૂરી કરીને ઊભો કરેલો ખરો મોલ શાકભાજી બહુ મહત્ત્વનું અમારી ત્યાં ખેતી છે અને તે તો સામાન્ય પાણીથી નુકસાન થઈ જતું હોય. આ તો 35 ફૂટ જેટલું પાણી થવાથી ખેડૂતનું સંપૂર્ણ શાકભાજીનો પાક નાશ પામેલ છે, સાથે સાથે કેળ શેરડી એવા ખેડૂતોનું પણ નાશ થયેલ છે. અહીંયા જૂના કાંસિયાની અંદર પાયામાલ થઈ ગયો છે. આજે નાના ખેડૂતો તો માન માન ખેતી ઊભા કરતા હોય છે ને આજે એ લોકોનું નુકસાનનો વારો વેઠવો પડે છે. આવે તો સરકારને એટલી જ જાહેરાત કરે કે જલ્દી જલ્દી આ લોકો જે સહાય આપવાની છે એ આપે, વળતર ચૂકવી દે તો ખેડૂતો પાછા નવેસરથી ઊભા થઈ શકે. એ કલ્પના બહારનું પાણી આ ગામોની અંદર ફરી વળ્યા છે અને ટોટલ હું માનું છું ત્યાં સુધી કેળા છે, શેરડી છે અને જે શાકભાજી છે આ બધા પાકોને અને અન્ય ખેતીના પણ ખૂબ મોટું નુકસાન થયું છે. અમરાવતી નદી અહીંયાથી પસાર થતી હોય, માટીનું ધોવાણ, ખેડૂતોના ખેતીનું ધોવાણ, હું માનું ત્યાં સુધી હજારો હેક્ટર જમીન આની અંદર ધોવાઈ ગઈ છે. એના પણ ખેડૂતોએ અહીંયા આગળ ફરિયાદ કરી છે. આ બધું જોવા અને સરકારની અંદર રજૂઆત કરવા હું આજે અહીંયા ઉપસ્થિત થયો છું અને તમામ ખેડૂતો અહીંયા આગળ આ વિસ્તારની એ લોકોએ, કારણ કે આટલા વર્ષો પછી, ઘણા વર્ષો પછી આટલી મોટી રેલ આવી છે અને 35 ફૂટ આવવાથી પહેલાં જે અંદાજ હતો કે 35 ફૂટે આટલું જ પાણી આવે પણ એના કરતાં પણ ઘણું પાણી આ ગામોની અંદર છેક હું માનું છું ત્યાં સુધી અંકલેશ્વર સુધી જ્યારે પાણી પહોંચ્યું હોય ત્યારે ખેતીને ખૂબ મોટું નુકસાન થયું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન સોસાયટીમાં ઝાડની દાઢી કાપતી વેળા પતિ પત્નીને વીજ કરંટ લાગતા બંનેના ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા 49 વર્ષીય સુબીર સુનિલભાઈ ભૌમિક અને તેઓની પત્ની ઘરની પાછળ આવેલ સેવનના ઝાડની દાઢી કાપી રહ્યા હતા. તે દરમિયાન સાંજના સમયે દંપતીને ઘરની પાસેથી પસાર થતા વીજ વાયરનો જોરદાર વીજ કરંટ લાગતા બંને ફેંકાઈ ગયા હતા, જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ પતિ પત્નીનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પૂરના પાણી ઓસરતા વિવિધ સોસાયટીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામડાઓમાં અને શહેરની કેટલીક સોસાયટીમાં પૂરના પાણી પ્રવેશ્યા હતા, જેને પગલે સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા હતા. હાલ નર્મદા નદીની જળસપાટી ઘટતા પૂરના પાણી ઉતરવા લાગ્યા છે, જેને પગલે તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રશાંત પરીખની સૂચનાથી નગરપાલિકાની ટીમ દ્વારા મંગલમૂર્તિ સોસાયટી, સાંઈ રેસિડેન્સી સહિતની સોસાયટીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું અને દવાનું છંટકાવ પણ કરવામાં આવ્યું હતું, જે બાદ તબક્કાવાર અન્ય સોસાયટીઓમાં પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. સોસાયટી સાંઈ રેસિડેન્સી એ રીતે જે જે સોસાયટીનું પાણી જે ઉતરેલ છે ત્યાં કામગીરી ચાલુ કરેલ છે ને આ કામગીરી તબક્કાવાર રીતે જે જે સોસાયટીમાં જે પાણી જેમ જેમ ઉતરશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, જેની અંકલેશ્વર નગરપાલિકા અને નાગરિકોને નોંધ લેવા વિનંતી છે અને સહકાર પર વિનંતી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે હજાત ગામના બસ સ્ટેન્ડ પાસેથી ચોરીની બાઇક સાથે આરોપીને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અંકલેશ્વર તાલુકાના સજોદથી અંતરિયાળ રસ્તે ચોરીની બાઇક નંબર GG 16 34 31 લઈ એક ઇસમ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હજાત ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતો. તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને અટકાવી હતી અને બાઇક સવારને દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની અટકાયત કરી હતી અને બાઇક અંગે પૂછપરછ કરતા તેણે નવા ધંતુરિયા ગામમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ વેપારીઓને થયેલ નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નર્મદા નદીમાં આવેલ ભારે પૂરના પાણી ભરૂચ શહેરના ફુલજા 4 રસ્તા, દાંડિયા બજાર અને વેજલપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશ્યા હતા, જેના પગલે અનેક દુકાનોમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા.
જેને પગલે વેપારીઓને ભારે નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। પૂરના પાણી ઓસર્યા બાદ ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે વેપારીઓએ નુકસાની માટે નગરપાલિકા દ્વારા સર્વે કરી ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી અને હાલ આ વિસ્તારોમાં પડી ગયેલા ખાડાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરાવે તેવી માંગણી કરી છે। અમે સતત કાલથી જ નગરપાલિકા પ્રમુખ અને સીઓ સાહેબ જોડે કોન્ટેક્ટમાં છે। કાલે પણ ટીમ મોકલી હતી, પણ કાલે જે ટીમ આવી હતી એ ના કાપી હતી, કે આ સવારે જ 35-40 માણસો મૂકી અને સાફ સફાઈ તમે જોઈ શકો કરવામાં આવી રહી છે। હું નગરપાલિકાને હું અપીલ કરવા માગું છું કે આ વારંવાર ગયા વર્ષે પણ એવું થયું હતું કે રેલના પાણી આવવાથી વેપારોને ભારે નુકસાન થયું હતું। હું નગરપાલિકાના સીઓ સાહેબને વિનંતી કરું છું કે એક સર્વે કરની ટીમ મોકલાઈ, સર્વે કરાવે, કેટલા પણ વેપારીઓને નુકસાન થયું છે એની માહિતી લે, એ માહિતી આવ્યા પછી સરકારશ્રીમાં રજૂઆત કરે કે આ વેપારીઓ માટે એક પેકેજ જાહેર કરવામાં આવે, એ બી મારી નમ્ર અપીલ છે। અને સાથે સાથે હું નગરપાલિકા પ્રમુખને કહેવા માગું છું કે આ સાફ સફાઈ થઈ ગયા પછી એક આ ખાડાપુરાથી એક સમતળ રસ્તો કરી આપે, ફાડા તલાવથી લઈને ચાર રસ્તા, ગાંધી બજાર, ઉર્જા, ત્યાં બધા મોટા ખાડાઓ છે, સાફ સફાઈ કર્યા પછી ખાડાપુરને સમતળ કરી આપે। ભરૂચ શહેરના વાઘાકોટ વિસ્તારમાં નર્મદા નદીના પૂર ઓસર્યા બાદ ગંદકીને પગલે સ્થાનિકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। નર્મદા નદીમાં ભારે પૂર આવતા પૂરના પાણી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેને પગલે લોકોની કફોડી હાલત થઈ હતી। હાલ નર્મદા નદીમાં જળસ્તરનો ઘટાડો થયો છે, જેને પગલે જે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તે વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે ભરૂચ શહેરના વાઘાકોટ વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આ વિસ્તારમાં નદીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં હતી, જે સ્થાનિક યુવાનોએ એકત્રિત કરી તેઓને નદીના પૂરના પાણી ઓસર્યા બાદ નદીમાં પુનઃ વિસર્જન કરવામાં આવશે। તો આ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ બાદ વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ કે નેતાઓ ફરક્યા નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। આ વાઘાકોટ રહેવાસી છું, અમને પાણી આવ્યું છે, અમને બહુ નુકસાન થયું છે અને કોઈ જોવા મને આવતું નથી। આ ગણપતિ બી બધા લાવ્યા, જમઠા વિસર્જન કરી જતા રહ્યા છે બધા। આ લોકો અમારા છોકરાઓ અમારા ફળિયામાં સારા છે, બધાએ બાવડામાંથી વીણી વીણી કાઢ્યા છે, અહીંયા ઠપ્પો માર્યો છે, હવે પાણી ઉતરશે એટલે વિસર્જન કરવા જશે પાછા ફરીથી, અને કોઈ અમને જોવા આવતું નથી, કોઈ અમને કશું આવ્યા નથી। એક જ વખત ખાલી આવ્યા હતા, કણકી ની ઠુલી બનાવીને મને ખબરાઈ ગયા પાણી આ તે દિવસે જ, એક જ દિવસ પછી કોઈ જોવા આવ્યું નથી। હાસોટ પોલીસે ખરજ ગામની સેલ્યુલોજીક કંપની તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલીગરને ઝડપી પાડ્યો। હાસોદ તાલુકાના ખરજ ગામની સેલ્યુલોજીક કંપની તરફ જવાના માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્થો સગેવગે થવાનો છે, જેવી બાતમીના આધારે હાસોદ પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 68 નંગ બોટલ મળી કુલ 16,000 વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે મૂળ ખરજ ગામના પરમાર ફરિયાના અને હાલ કોસંબાના તરસાલી પાસે આવેલ શિવાનંદ નગરમાં રહેતા બુટલીગર પ્રકાશ મોહન પરમારને ઝડપી પાડ્યો હતો। જંબુસર પોલીસે ખાનપુર નવી નગરીમાંથી જુગાર રમતા 7 જુગારિયાઓને ઝડપી પાડ્યા। જંબુસર પોલીસ મદદનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે ખાનપુર નવી નગરી પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 5,000, 8 મોબાઈલ ફોન મળી કુલ 12,000 વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે જુગાર રમતા ગુલામ ઇસ્માઇલ કોલા, સલીમ અહેમદ પટેલ, સાદિક અહેમદ પટેલ અને સુરેશ મિસ્ત્રી સહિત 7 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા। ઉમિયા પરિવાર દ્વારા અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખાતે 300 પીપીઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન હોસ્પિટલ સ્થિત સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ખાતે ગણેશ મહોત્સવના ભાગરૂપે ઉમિયા પરિવાર દ્વારા 300 જેટલી પીપીઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણમાં કમલેશભાઈ પટેલ, મનોજ પટેલ, નિલેશ પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર। ભરૂચ પરથી પૂરનું સંકટ દૂર થયું, નદીના પાણી ઓસરતા જળસ્તરમાં ધરખમ ઘટાડો, 24 કલાકમાં 20 ફૂટ પાણી ઉતર્યા। ભરૂચ અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસર્યા બાદ સતત બીજા દિવસે સફાઈ અભિયાન, રોગચાળો ન ફાટે તે માટે દવાનો છંટકાવ કરાયો। પૂરના પાણી ઓસરતા વિઘ્નહર્તાની મૂર્તિઓ પણ બહાર નીકળી આવી, સ્થાનિકોએ મૂર્તિઓ એકત્રિત કરી પુનઃ વિસર્જિત કરવાની તૈયારીઓ આરંભી। પૂરના પાણી ઓસર્યા બાદ ખેડૂતોએ નુકસાનીનો ક્યાસ કાઢવાની કરી શરૂઆત, હજારો એકર જમીન પરનો ઉભો મોલ નષ્ટ, સરકાર ઝડપથી સહાય પહોંચાડે તેવી માંગ। સરદાર સરોવર નર્મદા ડેમ 100% ભરવાની મંજૂરી બાદ આજે 97% ડેમ ભરાયો, ડેમની સપાટી 135 મીટર ને પાર। ભરૂચનો કસક ગરનાળુ વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ રહ્યો,
સમારકામના હેતુસર લેવાયો નિર્ણય. વાહન વ્યવહાર ડાયવર્ટ કરાતા ભૃગુરેશી ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો. પોઝિટિવ કેસ સાથે ભરૂચમાં કુલ કેસ 1558 પર પહોંચ્યા. તો કોવિડ સ્મશાનમાં અનેક ચિતાઓને અંતિમ સંસ્કાર કરતા સ્વયંસેવકો. આરોગ્ય વિભાગના ચોપડે મૃત્યુ આંક હજુ પણ સ્થિર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.